નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રથમ પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના પેપર નંબર એકના વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ પ્રશ્નપત્ર એકના વિભાગ સીનું સોલ્યુશન જોઈએ વિભાગ શ્રી અધો દત્તસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત જેના ગુણ છે ચાર નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો જોઈએ અહીં નંબર સ્થળ ઉપર તમને નાટ્યખંડ આપેલો છે સંસ્કૃતમાં તેનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું તો ધૃતરાષ્ટ્ર કહે આવ આવ પુત્ર ઘટોચકત કહે અહા આપ શ્રી કલ્યાણકારી છો ભગવાન ચક્રપાણીએ એટલે કે શ્રીકૃષ્ણએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે ધૂતરાષ્ટ્ર કહે છે આસન પરથી ઊઠીને ભગવાન ચક્રધારીએ શ્રીકૃષ્ણે મારે માટે શું આદેશ આપ્યો છે ઘટોત્કટ કહે છે ના 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 આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ

ચેતના વાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે પુનિત કહે છે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે ચાલો ત્યાર પછી આપણે આગળનો જોઈએ પ્રશ્ન તો અધોદત્તાની વાક્યાની કહ વધતી ઇતિ લિખત જેના ગુણ છે બે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવો જોઈએ નંબર એક નંબર સત્તર રાક્ષસે ભ્યોડપી ભવંત એવ કૃત્ર હો તો અહી જવાબ આવશે ઘટોત્કચ નંબર 18 ગવાદહ પશ વસ્તુ નિર્બુદ્ધય અ સંતિ તો અહી જવાબ આવશે સુની તહ ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કે અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી લિખત જેના ગુણ છે 4 તો જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો નંબર ઓગણીસ ઘટોતક શકુનીને શું સલાહ આપે છે તો કે ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની તું ઝૂકટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા નંબર વીસ દુર્ઘટનાની સાક્ષી બનેલા માણસના ત્રણ કર્તવ્યો ક્યાં ક્યાં છે તો જવાબ આવશે કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ ત્રણ કર્તવ્યો છે નંબર એક દુઃખની અનુભૂતિ નંબર બે કર્તવ્યોનો નિર્વાહ કરવો અને નંબર ત્રણ બોધની પ્રાપ્તિ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના સંસ્કૃત વિષયના જે પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસના જે કુલ બે પ્રશ્નપત્રો અને તેમના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મૂકાઈ ચૂકી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગલો પ્રશ્ન જોઈએ અધો દત્તો યહ વિશ્યો ઉપરી સંક્ષેપેન ટિપ્પણી લિખાત જેના ગુણ છે ચાર નીચે આપેલ વિષય ઉપર ટૂંકનો લખો જોઈએ નંબર એકવીસ જનાદનશ્ય પશ્ચિમ સંદેશઃઃ નાટ્યખંડમાં ખંડમાં શ્રી કૃષ્ણનો સંદેશ તો જવાબ આવશે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે તે ધૂતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે હે રાજાઓ સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો સ્વજનોને રક્ષવાની ચિંતા કરો મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે ત્યાર પછી જોઈએ નંબર બાવીસ સાક્ષીભૂત મનુષ્યની ફરજો તો સાક્ષીભૂત મનુષ્યની ત્રણ ફરજો નીચે મુજબ છે પહેલી ફરજ છે દુઃખનો અનુભવ મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાની યોગ્ય છે બીજી ફરજ તો છે કર્તવ્યનું પાલન તો ગુ દુર્ઘટનાથી ઘવાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે જેથી તેની યોગ્ય સારવાર થાય અને ત્યાર પછી છે ત્રીજી ફરજ છે કે બોધ મેળવવાનું તો માણસે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કોષ્ઠગત પદાની પ્રત્યુત્ય વાક્યાની રચયત તેના ગુણ છે બે કંશમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો નંબર ત્રેવીસ પથ્થરો અચેતન હોય છે તો જવાબ આવશે પ્રસ્તરા અચેતના ભવંતિ નંબર ચોવીસ ધૂતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા જવાબ આવશે ધૂતરાષ્ટ્ર કૌરવાણ જનક આશી ત તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફ અને પ્રશ્નપત્રની પણ પીડીએફ અને વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો જરૂરથી આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેવો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર એકના વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો